કેમ છો વિદ્યાર્થી મિત્રો? BSM 5 સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એ પેપરની અંદર પહેલા એકમમાં આપણે કાવ્યની વ્યાખ્યાઓની ચર્ચા કરીએ છીએ. એમાં ભારતીય વિદ્વાનોના મતે કવિતા એટલે શું, કાવ્ય એટલે શું, અને પાશ્ચાત્ય વિદ્વાનોના મતે કાવ્યની વ્યાખ્યાઓ, એને સમજવાનો આપણે અત્યારે પ્રયત્ન કરીએ છીએ. આપણે જોઈ ગયા કે ભારતીય વિદ્વાનોમાં ભામહે કહ્યું કે શબ્દાર્થો સહિતો કાવ્યમ, શબ્દાર્થો સહિતો કાવ્યમ એટલે કે શબ્દ અને અર્થનું સહિતત્વ એટલે જ કાવ્ય, એ ભામહે એમ કહીને કવિતાની વ્યાખ્યા આપી. તો રુદ્રટે કીધું કે નનુ શબ્દાર્થો કાવ્યમ, એ જ વાત કરી કે ખરેખર શબ્દ અને અર્થ એ કાવ્ય. તો આચાર્ય દંડીએ કહ્યું કે શરીરમ તાવદ ઇષ્ટાર્થ વ્યવચ્છિન્ના પદાવલી, એની વાત કરી. જ્યારે વામને કહ્યું કે રીતિ કાવ્યસ્ય આત્મા, હા એટલે કે રીતિ એ કવિતાનો આત્મા છે. વિશિષ્ટ પદરચના રીતિ વિશેષો ગુણાત્મા, કાવ્યમ ગ્રાહ્યમ અલંકારાત સૌંદર્યમ અલંકાર, એ વાત કરી આચાર્ય વામને. તો આનંદવર્ધને કીધું કે ધ્વનિ કાવ્યસ્ય આત્મા, ધ્વનિ એ કવિતા છે, કવિતાનો આત્મા છે. તો આચાર્ય કુંતકે વક્રોક્તિને કવિતાનું પરમતત્વ ગણાવ્યું અને કહ્યું કે શબ્દાર્થો સહિતો વક્રકવિ વ્યાપાર શાલિની બંદે વ્યવસ્થિતો તદ્વિદ આહલાદ કારિણી. આજે વાત કરી અને વક્રોક્તિનો મહિમા આચાર્ય કુંતકે કર્યો અને એ રીતે કાવ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને છેલ્લે આપણે ત્યાં સુધી અટક્યા હતા કે આચાર્ય મમ્મટે કહ્યું કે તદ્દોષો શબ્દાર્થો સગુણા અલંકૃતિ પુનઃ ક્વાપી, એટલે કે દોષરહિત સગુણ અને સાલંકાર શબ્દાર્થ એ જ કાવ્ય. કોઈકવાર અલંકાર ન હોય એટલે કે સ્ફુટ અલંકાર ન હોય તો પણ અદોષ અને સગુણ શબ્દાર્થને કાવ્ય કહેવાય, આવી વાત આપણને આચાર્ય મમ્મટે કહી. તો આપણે અહીંયા સુધી ગઈકાલે અટક્યા હતા. આજે જે વાત કરીએ છીએ એ વિશ્વનાથે કવિતાને સમજાવતા શું કહ્યું છે, કાવ્યની વ્યાખ્યા આપતા કઈ વાત કરી છે. તો તેમણે જવાબદારીપૂર્વક કાવ્યની વ્યાખ્યા આપી છે. વિશ્વનાથ એ રસવાદી હતા એટલે રસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે અને શબ્દાર્થથી આગળ વધીને વાક્ય ઉપર એ આવે છે અને એટલે જ એ કહે છે કે વાક્યમ રસાત્મક કાવ્યમ, એટલે કે રસાત્મક વાક્ય એ જ કાવ્ય. આ પ્રકારની કવિતાની એ વ્યાખ્યા આપે છે, કાવ્યની વ્યાખ્યા આપે છે. તે કહે છે કે રસ એ જેનો આત્મા છે એવું વાક્ય એ કવિતા છે, એ કાવ્ય છે. એમના મતે રસ એ કાવ્યનો આત્મા છે. રસ એ ધ્વનિનો પણ એક ઉત્તમ પ્રકાર છે, એટલે છેક ભરતથી માંડીને તેના સુધીના રસવાદીઓના રસ સિદ્ધાંતને તથા આનંદવર્ધન જેવા ધ્વનિવાદીના ધ્વનિ સિદ્ધાંતને પણ તેઓ આવરી લે છે. અને રસ એ કાવ્યનું આત્મતત્વ છે એટલે વ્યાખ્યા એને શોભે છે. જોકે એમાં ચિત્રકાવ્ય સમાવિષ્ટ નથી, વળી એ વાક્ય એટલે કે શબ્દને જ કાવ્ય શરીર માને છે, અર્થને નહીં, એટલે વ્યાખ્યા પૂર્ણ નથી એવી ટીકા પણ એમની થઈ છે. તો મિત્રો, આપણે મમ્મટ સુધી ગઈકાલે ચર્ચા કરી હતી, વાત કરી હતી કાવ્યની વ્યાખ્યા વિશેની. આજે વિશ્વનાથની આપણે થોડી વાત કરી. તો બરાબર યાદ રાખજો કે વિશ્વનાથે કહ્યું છે કે વાક્યમ રસાત્મક કાવ્યમ, એટલે કે રસ એ જેનો આત્મા છે એવું વાક્ય એ કાવ્ય છે. તો જગન્નાથ એ કાવ્યની વ્યાખ્યા આપતા શું કહે છે? તો જગન્નાથ જણાવે છે કે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. એટલે શું, એનો અર્થ શું? તો રમણીય અર્થનો પ્રતિપાદક શબ્દ એ કાવ્ય. આ પ્રકારની કાવ્યની વ્યાખ્યા આપે છે, એટલે શબ્દને અર્થને નહીં પણ માત્ર શબ્દને જ કાવ્ય કહે છે.
અને તેઓ રમણીયતા એટલે કે સુંદરતા સૌંદર્ય જેવું મહાતત્વ પણ એમાં ઉમેરે છે અને એ જ તેમની સિદ્ધિ છે. આચાર્ય દંડી કે જેઓ ઇષ્ટાર્થ કરીને અટકી ગયા હતા તેથી વિશેષ એવો રમણીયાર્થ એ શબ્દ એ જગન્નાથ લઈને આવે છે. કુંતક એ લોકોત્તર આહલાદનો ઉલ્લેખ કરે છે ત્યારે જગન્નાથ કહે છે કે રમણીયતા એટલે લોકોત્તર આહલાદજનક જ્ઞાન ગોચરતા, અલૌકિક આનંદ આપે એ રમણીયતા. આવા સૌંદર્યનો પ્રતિપાદક શબ્દ એ કાવ્ય છે. એટલે કે જગન્નાથે એના પુરોગામીઓથી બહુ જ ઊંચો ઉદકો લગાવ્યો છે. ભામ રુદ્રટ એ શબ્દાર્થને જ કાવ્ય કહેતા હતા. વામન મમ્મટ એ રીતિ ગુણ અલંકારને અદોષતા સુધી પહોંચે છે. આનંદવર્ધન ધ્વનિની તો કુંતક વક્રોક્તિની અને વિશ્વનાથ રસની વાત કરે છે. કોઈ વ્યાખ્યા પૂર્ણ નથી. જ્યારે જગન્નાથ રમણીયતા ચમત્કાર જેવું આત્મતત્વ કેન્દ્રમાં મૂકી અને શબ્દાર્થને બદલે શબ્દને કાવ્ય કહે છે, એનો શબ્દ રમણીય અર્થ પ્રતિપાદક છે તેથી અર્થયુક્ત છે. એટલે તેમણે શબ્દ સાથે અર્થ સાંકળ્યો છે તેથી તેની વ્યાખ્યા મોટે ભાગે સ્વીકાર્ય બની છે. અલંકારિક આચાર્યે આવશ્યક એવા બધા જ તત્વોનો સમાવેશ કરીને વ્યાખ્યા આપી છે. નિર્દોષ લક્ષણવંતી રીતિ ગુણ અલંકૃત અનેક રસ અને અલંકારથી યુક્ત એવી વાણી જ કાવ્ય નામને પાત્ર છે. પણ તેમાં ધ્વનિ ને રમણીયતા જેવા તત્વ નથી, રસ ગુણ અને અલંકાર એ તત્વનો સ્વીકાર છે. આમ સંસ્કૃત કાવ્ય વ્યાખ્યાઓ શબ્દાર્થને જ પાયામાં લઈને ચાલે છે અને એમાં રસ ધ્વનિ રમણીયતા જેવા અંતરંગના અને રીતિ ગુણ અને અલંકાર જેવા અન્ય તત્વોને ઉમેરે છે. એટલે જ કાવ્ય આત્મા ને કાવ્ય શરીર એ બંનેનો સમન્વય થાય છે. એટલે મિત્રો, આપણે આ પ્રશ્નની અંદર જોવાનું હતું, આ ટોપિકની અંદર જોવાનું હતું કે ભારતીય વિદ્વાનોના મતે કાવ્ય એટલે શું અને પાશ્ચાત્ય વિદ્વાનોના મતે કાવ્ય એટલે શું, એની આપણે ચર્ચા કરવાની છે. એમાં ભારતીય વિદ્વાનોના મતે કાવ્યની વ્યાખ્યા આજે આપણે જોઈ અને એ બરાબર યાદ રાખજો. એ વિદ્વાનોમાં સૌથી પહેલાં આપણે વાત કરવાની છે ભામહની, ત્યાર પછી રુદ્રટ, દંડી, વામન, આનંદવર્ધન, કુંતક, મમ્મટ, વિશ્વનાથ અને જગન્નાથ સુધી, કે આ બધા જ વિદ્વાનોએ કવિતા વિશે પોતાની કઈ વિચારસરણી રાખી છે, કાવ્ય વિશે તેઓ શું કહે છે એની વાત આપણે જોઈ ગયા. તો મિત્રો, હવે આગળ આપણે એ વાત કરવાની છે કે પાશ્ચાત્ય વિદ્વાનોના મતે, પશ્ચિમના વિદ્વાનોના મતે કવિતા એટલે શું એટલે કાવ્ય એટલે શું એની પણ આપણે જોઈ લઈએ. તો પશ્ચિમમાં પ્લેટોની પહેલાં કાવ્ય વ્યાખ્યા કરવાના ઘણાય પ્રયત્નો થયા છે. પ્લેટો એ કાવ્યને દિવ્ય પ્રેરણાની નિપજ માનતો હતો. એને મન કાવ્ય એ નાગરિકોને ઘડવાનું સાધન હતું, પણ એ બરાબર કાર્ય નહોતું કરતું એટલે એમણે કવિતા પર આક્ષેપ કર્યા કે અસત્યની દુહિતા છે, મિથ્યા છે, નકલની પણ નકલ છે, અસભ્ય ને અનૈતિક છે અને એટલે જ આદર્શ નગરમાં કવિને સ્થાન નથી, આમ પ્લેટો કહેતા હતા. આમ તેમણે ખરાબ કાવ્ય કેવું હોય છે એમ કહીને નકારાત્મક રીતે કાવ્ય એટલે દિવ્ય પ્રેરણાત્મક નાગરિકોનું ઘડતર કરે તેવી સત્ય સભ્ય ને નૈતિક એવી ભાષા પ્રવૃત્તિ એવી પરિભાષા દર્શાવી. તો એરિસ્ટોટલ કાવ્યની શાસ્ત્રીય વ્યાખ્યા આપે છે પણ એ વ્યાપક છે. ભાષાના માધ્યમ દ્વારા પ્રકૃતિની અનુકૃતિ એટલે જ કવિતા, એમ પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલ આપણને કહે છે. શું કહે છે કે ભાષાના માધ્યમ દ્વારા પ્રકૃતિની અનુકૃતિ એ જ કાવ્ય. પ્રકૃતિની અનુકૃતિ એટલે નકલ નહીં પણ નવસર્જન, એક પુનઃસર્જન. કાવ્ય એક કલા છે,
અને ભાષાના દ્વારા સર્જાતી કલા છે. એ પ્રકૃતિનું પુનઃ પ્રસ્તુતિકરણ છે અને મૌલિકતાયુક્ત નવસર્જન છે. આ વ્યાખ્યામાં પણ કાવ્યના બધા જ લક્ષણો સમાવિષ્ટ થતા નથી. એટલે એરિસ્ટોટલની પ્રકૃતિની અનુકૃતિ એટલે જ કવિતાની વ્યાખ્યામાં. આગળ ઉપર એમ કે રંગો પૂરીને ડ્રાયડન નામના વિદ્વાન, પાશ્ચાત્ય વિદ્વાન, એ કવિતાની વ્યાખ્યા આ રીતે બાંધે છે કે કાવ્ય એટલે રાગાત્મક, ભાવાત્મક અને છંદોબદ્ધ વાણીમાં પ્રકૃતિનું અનુકરણ. એરિસ્ટોટલે કીધું કે પ્રકૃતિનું અનુકૃતિ એટલે જ કવિતા. તો ડ્રાયડન નામના વિદ્વાન એમ કહે છે કે કાવ્ય એટલે રાગાત્મક, ભાવાત્મક અને છંદોબદ્ધ વાણીમાં પ્રકૃતિનું અનુકરણ એટલે જ કવિતા. એટલે તેમણે અનુકૃતિમાં ભાષા કેવી ભાવોદ્રેકપૂર્ણ અને છંદોલયબદ્ધ હોવી જોઈએ એ દર્શાવ્યું છે. પણ આ બે લક્ષણે પર્યાપ્ત નથી. બંને વ્યાખ્યાઓ અતિવ્યાપ્ત અને અચોક્કસ છે. કાવ્યની પ્રકૃતિ પર પૂરતો પ્રકાશ પાડતી નથી. તો હોરેસ એ કવિતાની પ્રકૃતિ જણાવતા કહે છે કે કવિતા ચિત્રકળા જેવી છે. હોરેસ નામના વિદ્વાન કહે છે એના સમગ્ર કાવ્ય વિચાર પરથી કાવ્ય વ્યાખ્યા બાંધી શકાય કે કાવ્ય એટલે ચિત્રાત્મક, અખિલાયુક્ત, ઔચિત્યયુક્ત, સત્યમય એવું ભાષામાં અનુકૃતિનું રચના કૌશલ. એમણે ચિત્રાત્મકતાને ઉપસાવી છે અને બીજા ગુણોને ઉમેર્યા છે. તો મિત્રો, પ્લેટોએ કીધું કે કવિતા એટલે જ નકલ એમ, અને કવિતા ઉપર તેમણે આક્ષેપો પણ કર્યા. તો એરિસ્ટોટલે કહ્યું કે ભાષાના માધ્યમ દ્વારા પ્રકૃતિની અનુકૃતિ એ કવિતા. તો એનાથી આગળ એમાં ઉમેરણ કરીને ડ્રાયડન એમ કહે છે કે કાવ્ય એટલે રાગાત્મક, ભાવાત્મક અને છંદોબદ્ધ વાણીમાં પ્રકૃતિનું અનુકરણ. તો હરેશ નામના વિદ્વાન કહે છે કે કવિતા એ ચિત્રકલા જેવી છે અને કાવ્ય એટલે ચિત્રાત્મક, અખિલાયુક્ત, ઔચિત્યયુક્ત, સત્યમય એવું ભાષામાં અનુકૃતિનું રચના કૌશલ. અને એમણે ચિત્રાત્મકતાને ઉપસાવી છે ને બીજા ગુણો પણ એમાં ઉમેરે છે. આગળ જોયા એ વિદ્વાન ડ્રાયડન એ કવિતાને ભાવાત્મક અને છંદબદ્ધ વાણીમાં અનુકૃતિ કહે છે. ઉપરાંત વ્યાખ્યા આપે છે કે કવિતા એ માનવ પ્રકૃતિનું સત્ય અને જીવંત પ્રતિબિંબ છે, જે માનવજાતના આનંદ અને શિક્ષણ માટે માનવીય ભાવો, મનસ્થિતિઓ અને ભાગ્ય પરિવર્તનોનું પ્રસ્તુતિકરણ કરે છે. આ વ્યાખ્યા સવિગત છે. કાવ્ય એ માત્ર કુદરતનું નહીં પણ માનવ પ્રકૃતિનું કલ્પન, કલ્પન એટલે ઇમેજ, એ માનવ પ્રકૃતિની એક ઇમેજ છે અને એમાં માનવ સ્વભાવની વિવિધ કક્ષાઓ વ્યક્ત થાય છે. આ ડ્રાયડન વાત કરે છે. તો જોસેફ એડિસન એ કાવ્યની વ્યાખ્યામાં કલ્પના તત્વોને ઉમેરે છે. આપણે ત્યાં એક સરસ પંક્તિ છે ને કે કવિતા કહીએ કલ્પના, કવિતા એટલે જ કલ્પના. કવિતા કહીએ કલ્પના, જન મનોરંજન જાણ, સરસ સરસ રસ શબ્દને અર્થની રચના આણ. તો એવી વાત કહે છે કે કવિતા એટલે જ કલ્પના, એમાં કલ્પના તત્વને ઉમેરે છે. કલ્પના પ્રભાવને લક્ષ્યમાં રાખીને જે વ્યાખ્યા કરે છે જોસેફ એડિસન નામના પાશ્ચાત્ય વિદ્વાન કે કાવ્ય એ કલ્પનાનું સર્જન છે. તો રિચાર્ડ હર્ડ પણ પછી કહે છે કે ઉત્કૃષ્ટ કવિતા એ કલ્પનાને જ સ્પર્શે છે. ત્યાર પછી ડૉક્ટર સેમ્યુઅલ જોન્સ કાવ્યની બે વ્યાખ્યાઓ આપતા કહે છે કે કવિતા એટલે છંદોયુક્ત રચના, તે કવિતાને જ લાગુ પડે છે ને મર્યાદિત છે. આ વાત કરે છે. તો બીજી વાત કવિતાની વ્યાખ્યા આપતા કહે છે કે કવિતા એટલે એવી કલા જે કલ્પનાની સહાયથી સત્ય અને આનંદનો વિવેકપૂર્ણ સંયોગ કરે છે. તેણે સત્ય, કલ્પના અને આનંદનો વિવેકપૂર્ણ સંયોગ કરે છે. એટલે કવિએ સત્ય, કલ્પના અને આનંદનો વિવેકપૂર્ણ સમન્વય એમાં કર્યો છે. તો ડૉક્ટર સેમ્યુઅલ જોન્સ આ રીતે બે કવિતાની વ્યાખ્યા આપતા એક વાત કરે છે કે કવિતા એટલે છંદોયુક્ત રચના
અને બીજી વાત કરે છે કે કવિતા એ એવી કલા છે કે જે કલ્પનાની સહાયથી સત્ય અને આનંદનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. એટલે આ બે વસ્તુનું ઉમેરણ કરે છે જોન્સ, ડૉક્ટર સેમ્યુએલ જોન્સ. કલ્પના અને આનંદ વિવેકપૂર્ણ સમન્વય એમાં કલ્પનામાં કર્યો છે. તો વર્ડ્સવર્થ નામના પાશ્ચાત્ય વિદ્વાન એ કાવ્યની વ્યાખ્યા આપતા કહે છે કે કાવ્ય એ શાંતિની ક્ષણોમાં સ્મરણ કરેલા એવા પ્રબળ ભાવોનું સ્વયંભૂ ઉચ્છલન છે. આ વ્યાખ્યામાં ત્રણ બાબતો છે, એટલે કે પ્રબળ લાગણીઓ કે ભાવો, બે ભાવોદ્રેકની સ્વયંભૂતા એટલે કે ભાવોનો સ્વયંભૂ ઉછળો અને શાંતિની ક્ષણોમાં સ્મરણ. આ જ કાવ્યની પ્રક્રિયા દર્શાવે છે. કાવ્ય એ લાગણીનો સ્વયંભૂ ફુવારો છે, સ્વયંભૂ ઉછાળો છે, પણ એનું સર્જન તો લાગણીઓના શમન પછી શાંતિની પળોમાં જ થાય છે. સ્વયંભૂ ભાવાનુભૂતિ પછીનું શાંત સ્મરણ કે મનન એ કવિતા છે, એવી વાત આપણને વર્ડ્સવર્થ નામના વિદ્વાન કરે છે. એટલે આ વ્યાખ્યામાં ભાવોદ્રેક એ સૌથી વધારે મુખ્ય છે, એથી ભાવાત્મક પક્ષની ઉત્તમ વ્યાખ્યા છે, પણ તેમાં અન્ય તત્વો અને અભિવ્યક્તિના તત્વોની ગેરહાજરી છે એ અતિવ્યાપ્ત પણ છે. કારણ કે શાંતિમાં સ્મરેલા ભાવો એ હંમેશા કાવ્યક્ષમ ન પણ હોય. મૃત્યુનો શોક કે લગ્નનો આનંદ પ્રબળ ને સ્વયંભૂ છે, પણ હંમેશા કાવ્ય સર્જક બને તેમ બનતું નથી. વળી પુનઃસ્મરણ એ કવિકર્મ નથી, તેમ છતાં તેમાં સર્જનનો વ્યાપાર છે. એટલે કાવ્ય એ ઉર્મીનો સ્વયંભૂ ઉછાળ છે, એ જ બાબત આકર્ષક છે. એટલે વર્ડ્સવર્થની આ વ્યાખ્યા એ ભાવ પ્રધાન છે અને સવિશેષે એ ઉર્મી કાવ્યની વ્યાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય વિદ્વાનોના મતે એટલે કે ભારતીય વિદ્વાનો આગળ જોઈ ગયા તે પ્રમાણે જગન્નાથ સુધી જે વ્યાખ્યાઓ પછી એની વાત કરી, અને અત્યારે આપણે પાશ્ચાત્ય વિદ્વાનોના મતે કાવ્ય એ શું છે એની વાત કરતા આપણે અટકીએ છીએ વર્ડ્સવર્થ સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું. આવતીકાલે આ આખો જે ટૉપિક છે એ પૂરો કરીશું. આવજો.